वडोदरा शहर महामंत्री सुनील सोलंकीए राजीनामु आपता चर्चानो विषय बन्यो हतो। वडोदराना पूर्व मेयर अने हालना शहर भाजप महामंत्री सुनील सोलंकीए 3 दिवस अगाउ प्रदेश भाजप प्रमुख अने संगठन मंत्री ने राजीनामु आपी दीधानी वात वहेती थता कार्यकर्ताओमां चर्चानो विषय बन्यो छे। महामंत्री विरुद्ध वडोदराना एक धारासभ्य अवारनवार प्रदेश प्रमुख ने फरियादो करता रह्या हता। बीजी बाजु एवी पण चर्चा चाली रही छे के शहर भाजप महामंत्री पदे थी राजीनामु आप्या बाद तेओने प्रदेश कक्षाए महत्वनी जवाबदारी सोंपवामां आवे तेवी पण शक्यताओ रहेली छे। राजीनामानी खबर अमने आजे प्रमुख द्वारा खबर पड़ी। राजीनामु अमना कोई पॉलिटिकल विषय नथी, अंगत कारण होई शके। आ राजीनामु अमारा माटे शॉकिंग छे, कारण के एक सीनियर कार्यकर्ता संघथी लईने अत्यार सुधीनी जे एमनी केरियर छे ये सारी रही है। अमारी साथे पण आता 2 वर्ष 2.5 वर्षना जे रीते एमनी कार्यपद्धति छे ये बहु सारी रही है। अमे मित्रों पण छे अंगत, एटले आ शॉकिंग छे। अत्यारे अहींया कार्यालय आवाना छे तो ये ज्यारे आवशे एमना मळथी अमने कई खबर पड़शे कि भाई एमना कारण शुं छे। પણ અમને અત્યારે એવું લાગી રહ્યું છે કે આ કારણ એમનું અંગત હોઈ શકે, કારણ કે વારંવાર અમારી જ્યારે ચર્ચા થતી હતી ત્યારે એમને ફેમિલીમાં પણ એ સમય નથી આપી શકતા, ધંધામાં પણ એમને પ્રોબ્લેમ હતા સમયના હિસાબે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં 24 કલાક અમારી કામગીરી રહેતી હોય છે। એ કારણસર પણ એમને અંગત કારણસર આ અમને લાગે છે જો તમામ લોકોની આ પરિસ્થિતિ હોય, તમે કહો છો એ મુજબ 24 કલાક કામગીરી રહેતી હોય તો એક પછી એક બધા રાજીનામું આપી દે એવું તો થતું નથી ના। એ જે વિષયો છે પ્રદેશમાં બન્યો છે, અલ્પેશભાઈનો છે, એ વિષય બધા અલગ અલગ છે, આ વિષય એકદમ અલગ પ્રકારનો વિષય છે। શું કહેશો અત્યારે નવી મહામંત્રીની માથે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કઈ રીતનું રણનીતિ રહેશે? હવે રણનીતિ તો જે રીતે છે પાર્ટીની જે રણનીતિ હોય છે અમારી હોય છે એ પ્રમાણે અમે કામ કરતા હોઈએ છીએ। 2024માં 26-26 ગુજરાતની આવશે, એમાં વડોદરા પણ એમાંની એક હશે। તો બંને ઘટનાઓને એકબીજા સાથે સાંકળી શકાય નહીં। રાજીનામું માન્ય સુનિલભાઈ સોલંકીનું છે, અંગત કારણોસર પોતે રાજીનામું આપેલું છે। આજે રાજીનામું નથી આપ્યું, રાજીનામું એમણે થોડાક દિવસ પહેલાં આપેલું છે। રાજીનામાને સ્વીકૃતિ આપી છે, અમને સૂચના આપી છે, એમને મહામંત્રી તરીકે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ કાર્યકર્તા તરીકે કેટલો સમય કામ કરવું, ક્યારે એને કામમાંથી મુક્તિ મેળવવી એ પોતે નક્કી કરતા હોય છે, ત્યારે એમણે જે જવાબદારી અત્યાર સુધી કરી છે એ જવાબદારી સુપેરે નિભાવી છે અને આજે જ્યારે એમની રાજીનામાની સ્વીકૃતિ થઈ છે ત્યારે એમને કાર્યકર્તા તરીકે કામગીરીમાં ચાલુ રહેશે અને મહામંત્રી તરીકેની જવાબદારીમાંથી એમને મુક્ત કરવા એ અત્યારે અહીંયા સામે આવી રહ્યા છે, એટલે મને લાગે છે કે તમારે એમને જ પૂછી લેવું જોઈએ કે સુનિલભાઈ કયા કારણસર રાજીનામું આપ્યું છે કાર્યાલય ખાતે અત્યારે આવી રહ્યા છે। એને ના અને બેમાંથી કોઈને કોઈ પ્રકારનું એ નથી અને બંને એક અલગ અલગ ઘટના છે અને બંને ઘટનાને ભેગી કરી શકાય। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।